નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના કાંધરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે 3-4માં ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ, ભોપાલનો એ પ્રવાસ, એમાં આજે આપણે તમારી સ્વાપોથીમાં પેજ નંબર 36 ઉપર આપણે જે પ્રશ્ન એ જોઈ રહ્યા છીએ, એમાં તમારે દાખલા નંબર 10 થી આપણે જોવાનું છે. શું કહે છે કે એ બસમાં ડીઝલ પુરાવવા બસ ત્યાં પેટ્રોલ પંપે ઊભી રખાય. જો એક બસમાં ડીઝલ ભરતા 6 મિનિટ લાગે તો 5 બસમાં ડીઝલ ભરતા કેટલો સમય લાગશે? શું કહે છે કે બસમાં ડીઝલ પુરાવવા માટે બસને ત્યાં પેટ્રોલ પંપે ત્યાં ઊભી રાખવામાં આવી છે, અને કહે છે કે એક બસમાં ડીઝલ પુરાવવા માટે હોય તો એના માટે કેટલો સમય લાગે? તો કે 6 મિનિટનો સમય લાગે છે. પણ જો એની 5 બસમાં ડીઝલ પુરાવવું હોય તો 5 બસનો થઈને કુલ સમય કેટલો લાગે? જો યાર જોને તો આવ્યું કે જો એક બસમાં ડીઝલ પુરાવવા માટે 6 મિનિટ તો 5 બસમાં ડીઝલ પુરાવવા માટે કેટલો ટાઈમ? તો અહીંયા ત્રિરાશિ આવશે કે એક બસમાં ડીઝલ પુરાવવા માટે 5 મિનિટ તો 5 એક બસમાં ડીઝલ પુરાવવા માટે 6 મિનિટ તો 5 બસમાં ડીઝલ પુરાવવા માટે કેટલો ટાઈમ લાગશે? એક બસ માટે લાગે છે 6 મિનિટ, તો એ 5 બસ માટે ડીઝલ પુરાવવું હોય તો 5 બસ માટે કેટલો ટાઈમ લાગશે? ચોકડી ગુણાકાર 5 અને 6 નો ગુણાકાર કરીશું અને 1 જે છે એકલા વધે છે ને રાખીશું છેદમાં, તો 1 નું કાંઈ કરવાનું રહેતું નથી. 5 × 6 5 × 6 30 અને સમય અહીંયા મિનિટમાં આપેલો છે એટલે આપણે પાછળ એકમ લગાવવો પડશે 30 મિનિટ. એટલે કે જો એક બસમાં ત્યાં ડીઝલ પુરાવવા માટે 6 મિનિટનો સમય લાગે છે તો 5 મિનિટમાં તો 5 બસમાં ડીઝલ પુરાવવું હોય તો 5 × 6 એટલે 30 મિનિટનો ટાઈમ લાગે છે. ત્યાર પછી દાખલા નંબર 11 છે કે જો ત્યાં ડીઝલનો ભાવ ₹65 ત્યાં પ્રતિ લિટર હોય તો એક બસમાં 100 લિટર ડીઝલ ભરાવતા કેટલા ભરાવવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? શું કહે છે કે જો ડીઝલનો ભાવ ₹65 પ્રતિ લિટર, અહીંયા જો પ્રતિ લિટર શબ્દ આવ્યો કે બરાબર, કે જો ડીઝલનો ભાવ ₹65 પ્રતિ લિટર હોય, અહીંયા પ્રતિ લિટરનો મતલબ શું? આગળના આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ જ્યારે પ્રતિ શબ્દ આવે, પ્રતિ શબ્દ એટલે આપણને ત્યાં કોઈ પણ એક વસ્તુનો કોઈ પણ એક નંબરનો આપણને ભાવ આપેલો હોય, એટલે કે અહીંયા આપણને ડીઝલનો ભાવ જે છે પ્રતિ લિટર એટલે આપણને 1 લિટરનો ભાવ આપેલો છે. કે ડીઝલનો 1 લિટરનો ભાવ કેટલો છે? તો કે ડીઝલનો 1 લિટરનો ભાવ છે ₹65. પ્રતિ શબ્દ આવે જ્યારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ તમને પ્રતિ શબ્દ આપે કે પ્રતિ લિટર કે પ્રતિ વસ્તુ, ત્યાં પ્રતિ એટલે આપણને ત્યાં એક વસ્તુની કિંમત કે એક વસ્તુનો ભાવ આપેલો છે, તો અહીંયા આપણે લિટર છે એટલે જે ડીઝલ જે છે એ લિટરમાં હોય તો અહીંયા આપણને ડીઝલનો 1 લિટરનો ભાવ આપેલો છે. કે 1 લિટરનો ભાવ કેટલો છે? તો ₹65, એટલે કે ₹65માં 1 લિટર ડીઝલ આપણને મળે છે. તો હવે એમ કહે છે કે જો એક બસમાં 100 લિટર ડીઝલ ત્યાં એ ભરાવવાનું હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? એટલે કે જો 1 લિટરના ₹65 હોય તો કોઈ એક બસ છે એમાં કુલ ટોટલ 100 લિટર ડીઝલ પુરાવવું હોય તો 100 લિટરના રૂપિયા ₹65 લઈને કુલ કેટલા રૂપિયા આપણે ચૂકવવા પડે? તો અહીંયા આપણે આપેલ ત્યાં કે રાશિ આવશે કે 1 લિટર ડીઝલ હોય તો 1 લિટર ડીઝલનો ભાવ છે ₹65. તો આપણે ડીઝલ પુરાવવાનું કેટલું છે? તો કે ડીઝલ પુરાવવાનું છે 100 લિટર. તો કુલ 100 લિટરના કેટલા રૂપિયા થશે? ચોકડી ગુણાકાર, એટલે 100 × 65 અને છેદમાં 1. 100 × 65 એટલે 65 થશે, 65 × 2 = 0 મૂકી દઈ એટલે કેટલા રૂપિયા થશે? તો કે 6500 રૂપિયા થશે. એટલે કે કોઈ ગાડીમાં આપણે 100 લિટર કોઈ બસમાં 100 લિટર ડીઝલ પુરાવવું હોય તો 1 ડીઝલના ₹65 લેખે 100 લિટરના થશે ₹6500. ત્યાર પછી દાખલા નંબર 12 છે કે તો તે બાકીની 4 બસોમાં જો 50-50 લિટર ડીઝલ ભરાવવાની કુલ કેટલી રકમ ચૂકવવી પડે? એટલે કે જો હવે કુલ પ્રવાસમાં 5 બસ ગઈ છે તો એમાંથી એક બસ જે છે એક બસમાં આપણે કેટલું લીટર 100 લિટર ડીઝલ ત્યાં પુરાવેલું છે, હવે એ સિવાયની 4
બસો વહી હતી, તો હવે એ ચાર બસોમાં આપણે ડીઝલ કેટલું પુરાવ્યું છે, 50-50 લીટર ડીઝલ પુરાવવાનું છે. એક બસમાં 100 લીટર પુરાવેલું છે, તો બાકીની ચાર બસમાં 100 લીટર પુરાવવાનું નથી, પણ કેટલું પુરાવવાનું છે, 50-50 લીટર. બરાબર, 50-50 લીટર ચારે ચાર બસમાં ડીઝલ પુરાવવાનું છે. તો ચાર બસોનું કુલ થઈને, ચાર બસોનું કુલ થઈને કેટલું ડીઝલ થાય, તો પહેલા આપણે એ શોધવું પડશે કે એક બસમાં જો 50 લીટર ડીઝલ પુરાવવામાં આવે તો એક બસનો ખર્ચ કેટલો થાય, એના ઉપરથી આપણે ચાર બસનું શોધીશું. ઓકે, એક લીટર ડીઝલના રૂપિયા છે 65. તો હવે આપણે 50 લીટર ડીઝલ પુરાવવાનું છે ચારે ચાર બસમાં, તો 50 લીટરના કેટલા રૂપિયા, ચોકડી ગુણાકાર, એટલે કે 50×65/1, એટલું કઈ કરવાનું નથી, અને એ 65×50 કરીએ, એટલે કે એ 65×5 કરીએ, પછી 0 પાછળ આપણે મૂકી દઈશું, 55×25 5×2 5×6 30 30×2 32, તો થાય છે 325, અને 50 નું શૂન્ય પાછળ એટલે મળશે આપણને 3,250 રૂપિયા. પણ આ આપણને એક બસના મળે છે કે ચાર બસમાંથી આપણે એક બસમાં 50 લીટર ડીઝલ પુરાવીએ તો એક બસનો ખર્ચ થાય છે 3,250 રૂપિયા. હવે 3,250 એક બસના છે, આપણે એની કુલ ચાર બસના શોધવાના છે કે એક બસના લખી લેવાના.